સુરતમાં ઓનલાઈન ઠગબાજ દ્વારા વૃદ્ધ સાથે ઇન્સ્યોરન્સ વીમા પોલિસીના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હતી। જુદા જુદા નંબર પરથી ફોન કરીને વૃદ્ધ પાસેથી 4 લાખથી વધુ રૂપિયા પડાવી લીધા હતા। વૃદ્ધ દ્વારા સાયબર પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે તાત્કાલિક આ અંગે ફરિયાદ લઈ તેમને ચૂકવેલ 4 લાખથી વધુ રૂપિયા ફ્રીઝ કરાવી લીધા હતા। પોલીસે આ કેસમાં અગાઉ 6 જેટલા આરોપીની ધરપકડ કરી હતી, ત્યારે આ ફ્રીઝ કરાવેલા રૂપિયા સુરત પોલીસ કમિશનરના હસ્તે ભોગ બનનાર વૃદ્ધ વ્યક્તિને પરત કરાવ્યા હતા। તુજકો તેરા અર્પણ હેઠળ પોલીસે રૂપિયા પરત આપ્યા। સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા તુજકો તેરા અર્પણ મુજબ ખાસ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં પોલીસની કામગીરી દરમિયાન મુદ્દા માલ જે તે ફરિયાદીનો હોય તેને પરત કરવામાં આવી રહ્યો છે। આ કાર્યક્રમ અંતર્ગત સુરત પોલીસ કમિશનર દ્વારા આજે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલ એક વૃદ્ધને તેના 4 લાખથી વધુ રૂપિયા પરત આપ્યા હતા। ભોગ બનનાર પાસેથી વીમાના નામે લાખો રૂપિયા પડાવ્યા હતા। ગત 10 ઓક્ટોબર 2022ના રોજ સુરત સાયબર સેલ પોલીસ મથકમાં વૃદ્ધ સુરેન્દ્રભાઈ મિસ્ત્રી દ્વારા પોતાની સાથે વીમા પોલિસીના નામે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમને ઓક્ટોબર 2020થી અલગ અલગ મોબાઈલ નંબર ઉપરથી ફોન કરીને ઠગબાજો દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચીને સુરેન્દ્રભાઈ સાથે છેતરપિંડી કરી હતી। સુરેન્દ્રભાઈને રિલાયન્સ કંપનીની વીમા પોલિસી આપવાના બહાને તેમની સાથે 4,63,000 રૂપિયા પડાવી લીધા હતા। પોલીસે આ ગુનામાં અગાઉ વૃદ્ધ સાથે છેતરપિંડી કરનાર 6 જેટલા આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે તમામ રૂપિયા પરત અપાવ્યા હતા અને સુરત સાયબર સેલની ટીમે આરોપીની ધરપકડ કર્યા બાદ સૌપ્રથમ વૃદ્ધના પડાવી લીધેલા જુદા જુદા બેંક એકાઉન્ટના ખાતાના રૂપિયા તાત્કાલિક ફ્રીઝ કરાવી લીધા હતા। આરોપીઓ દ્વારા જુદા જુદા બેંક એકાઉન્ટ ઉપયોગમાં લીધા હતા, ત્યારે પોલીસે તમામ બેંક એકાઉન્ટમાં તપાસ કરીને બેંકોમાં જરૂરી પુરાવાઓ રજૂ કરીને ભોગ બનનાર વૃદ્ધના 4,63,951 રૂપિયા ફ્રીઝ કરવામાં સફળતા મળી હતી। ત્યારે આ તમામ રૂપિયા આજે વૃદ્ધ સુરેન્દ્રભાઈ મિસ્ત્રીને સુરત પોલીસ કમિશનર અજયકુમારના હસ્તે તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત કરવામાં આવ્યા હતા। ઓપરેશનવાળા માણસોને વધુ ટાર્ગેટ કરે છે, ઠગબાજ ગેંગની છેતરપિંડીનો ભોગ બનનાર સુરેન્દ્રભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આવા લોકો ઓછું ભણેલા હોય એવા વ્યક્તિઓને ખાસ પોતાનું નિશાન બનાવે છે, ઉપરાંત મોટી ઉંમરના અને જેણે ઓપરેશન કરાવ્યા હોય એવાની વિગતો મેળવીને તેમને વીમા પોલિસી અપાવવા માટે લોભામણી લાલચો આપે છે અને તેઓને ફસાવવામાં આવે છે। મને પણ આવી જ રીતે ફસાવીને મારી પાસેથી 4,63,000 રૂપિયા પડાવી લીધા હતા। આજે મારા ગયેલા બધા જ રૂપિયા પોલીસે મને પરત અપાવતા હું પોલીસનો ખૂબ જ આભાર માનું છું, એમ જણાવ્યું હતું। ટેકનોલોજી એવી રીતે દરેક માણસ સુધી પહોંચી ચૂકી છે, દરેક હાથમાં સ્માર્ટફોન હોય છે, સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ હોવાથી અનેક લોકો સાયબર ક્રાઇમના ભોગ બનતા હોય છે। એવા જ એક સિનિયર સિટીઝનની સાથે રિલાયન્સ ઇન્સ્યોરન્સ પોલિસીના નામે ચીટિંગ થઈ વિશ્વાસ રાખીને આ સિનિયર સિટીઝને અમારા સાયબર સેલના સંપર્ક કર્યા અને સાયબર સેલની ટીમે બહુ સિફતપૂર્વક પહેલાં આ પૈસા ચીટર પાસેથી ફ્રીઝ કરાયા અને પછી એના સંપૂર્ણ પૈસા 4,63,000 પાછા અપાવવામાં સફળતા મળી છે। આ સુરેન્દ્રભાઈ મિસ્ત્રીને હું બોલાવું છું। મારા અભણ માણસો બહુ ભણેલાના એ લોકોને ટાર્ગેટ કરીને આવું કરતા હોય ને ઓપરેશનવાળા માણસોને બહુ જલ્દી ટાર્ગેટ થઈ જાય કે જે લોકોને શરીરમાં ઓપરેશનો થયા હોય ને એ રીતે વાતચીત થઈ જાય કે હમણાં થયું છે એટલે એ લોકો ચિતભ્રમ કરીને તમારી પાસે આવું બધું કરાવે અને આ લોકો કરી રહ્યા છે એમની રીતે। પણ સાયબર ક્રાઇમ સેલ બહુ વિદ્વાન સેલ છે અને બહુ મહેનતુ સેલ છે અને એ લોકો બહુ ઝડપથી કામ કરીને મહેનતથી બધું કરીને કરાવે છે।